નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના એકમ પંદર તે બેસે અહીંના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે જોડકાઓનો અભ્યાસ કરીશું જોડકા આ મુજબ છે તે બેસે અહીં કૃતિના કરતા સ્નેહી પરમાર છે તે બેસે અહીં કૃતિનો પ્રકાર ગઝલ છે જોડકા પછી આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્નો આ મુજબ છે પહેલો પ્રશ્ન છે સૂર્ય તપતો હોય એનો મધ્યમાનો અર્થ શું છે એનો ઉત્તર છે સૂર્ય તપતો હોય એનો મધ્યમાંનો અર્થ એ પ્રગતિની ટોચે એટલે કે પ્રગતિના શિખરે પહોંચ્યો હોય એ છે બીજો પ્રશ્ન છે માણસની સભામાં બેસવા માટેની લાયકાત કઈ છે આ પ્રશ્નનો ઉત્તર છે જે વ્યક્તિ સંવેદનશીલ હોય નમ્ર હોય અને ગુપ્તદાન કરતો હોય તે વ્યક્તિ સભામાં બેસવા માટે લાયક ગણાય ત્રીજો પ્રશ્ન છે તે બેસે અહીં કાવ્યમાં કવિ કઈ રીતે આપેલા દાનને ઉત્તમ માને છે એનો ઉત્તર છે તે બેસે અહીં કાવ્યમાં કવિ ગુપ્ત રીતે આપેલા દાનને ઉત્તમ માને છે ચોથો પ્રશ્ન છે તે બેસે અહીં કવિના કયા ગઝલ સંગ્રહમાં છે એનો ઉત્તર છે તે બેસે અહીં કવિના યદા તદા ગઝલ ગઝલ સંગ્રહમાં છે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યા પછી આપણે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્નો આ મુજબ છે એક બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિએ શું કહીને વ્યક્ત કરી છે એનો ઉત્તર છે સંવેદનશીલ વ્યક્તિ બીજાનું દુઃખ દૂર કરે છે તેના આંસુ લૂછે છે સંવેદનશીલ વ્યક્તિ બીજાનું દુઃખ જોઈ દુઃખી થાય છે તેની છાતીમાં દુઃખે છે એમ કહીને કવિએ એની સંવેદનાને વ્યક્ત કરી છે સમજાવી છે બીજો પ્રશ્ન છે દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે એનો જવાબ છે દાનનો મહિમા સમજાવવા કવિ કિડિયારાનું ઉદાહરણ આપે છે જેમ કીડિયારુ વિના સ્વાર્થે બીજાને જાણ ન થાય તેમ પૂરવામાં આવે છે તેમ દાન પણ ગુપ્તદાન થવું જોઈએ એક હાથે કરેલા દાનની બીજા હાથને પણ જાણ થવી જોઈએ નહીં હવે આપણે સવિસ્તર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્નો આ મુજબ છે માણસની સભાપાત્રતાની યોગ્યતા ગઝલને આધારે સમજાવો અથવા તો તે બેસે અહીં શીર્ષકની યથાર્થતા ચર્ચો આ બંને જ પ્રશ્નનો ઉત્તર એક જ છે જે આ મુજબ છે તે બેસે અહીં ગઝલ સ્નેહી પરમાર દ્વારા લખાયેલ છે કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માંડભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત સામાથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે કઈ વ્યક્તિ માંડને પાત્ર છે જે સંવેદનશીલ છે એટલે કે બીજાના દુઃખે દુઃખી થાય છે અને એનું દુઃખ દૂર કરે છે તે જે પ્રગતિના શિખરે પ્રગતિની ટોચ પર પહોંચીને પણ નમ્ર હોય છે અભિમાન કરતો નથી તે જે કીડિયારું પૂરે છે એટલે કે ગુપ્તદાન કરે છે જે પોતાની જાતનું નિરીક્ષણ કરે છે અને પ્રામાણિક પણ છે તે જ માણસ સભાપાત્રતાની યોગ્યતા ધરાવે છે આમ કાવ્યમાં માનભર્યા સ્થાન પર અથવા તો સભાપાત્રતાની યોગ્યતા દર્શાવતું હોવાથી તે બેસે અહીં શીર્ષક યથાર્થ છે માણસની સભાપાત્રતાની આ યોગ્યતા સ્નેહી પરમારે સમજાવી છે અહીં આપણી એકમ પંદર તે બેસે અહીંના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર